પાવાગઢમાં હવેથી છોલેલું શ્રીફળ લઈ જવા અને વધેરવા પર પ્રતિબંધ મુકાયો. મંદિરના ટ્રસ્ટી દ્વારા આજે 14મી તારીખે આ સૂચના આપવામાં આવી છે અને નવા નિર્ણયનો અમલ આગામી 20મી માર્ચને સોમવારથી અમલ કરવામાં આવશે. યાત્રાધામ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્વચ્છતાનું કારણ ધરીને મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે કે ભક્તોએ શ્રીફળ માતાજીને ધરાવી ઘરે જવાનું રહેશે, તેને મંદિરમાં વધેરી શકાશે નહીં. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતાનું કારણ ધરીને નિર્ણય લેવામાં આવ્યો છે કે ભક્તો છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકશે નહીં. આખું શ્રીફળ મંદિરમાં લાવી માતાજીને ધરાવી શકશે અને ચુંદડી સાથે તેને ઘેર લઈ જઈ શકશે. આ શ્રીફળને ચુંદડીમાં બાંધી ઘરે મંદિરમાં મૂકવા અથવા તો પછી શ્રીફળને ઘરે જઈને વધેરી તેનો પ્રસાદ કરી શકાશે. જે વેપારીઓ પાસેથી છોલેલું શ્રીફળ મળશે તેઓની સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા રાખવામાં સહકાર નહીં આપવા તથા ગંદકી કરવા બદલ નિયમો અનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટના સિક્યુરિટી ગાર્ડ શક્તિ દ્વારથી એટલે કે દુધિયા તરફથી ચેક કરશે અને છોલેલું શ્રીફળ ઉપર લાવવા દેશે નહીં. સિક્યુરિટી સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. શ્રી કાલિકા માતાજી પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવવા જઈ રહ્યું છે પાવાગઢ માચી ખાતે શ્રીફળ સ્ટેન્ડ. કિરણ ગોહિલ, ZSTV પંચમહાલ.